એન્ટરપ્રેન્યોર છે. સ્વાગત છે રુઝાનબેન કાર્યક્રમમાં આપનું. મહત્વની બાબત છે કે દરરોજ 92 કરતાં પણ વધારે રેપ કેસીસ ભારત વર્ષમાં નોંધાતા નથી, પરંતુ દરરોજ આટલા રેપ ગુજારવામાં આવે છે. સૌપ્રથમ તો આ આંકડો અને પ્રગતિશીલ ભારતનો આ નારો ક્યાં લઈ જઈ રહ્યો છે આપણને? જ્યારે નિર્ભયા કાંડ થયો 2012માં, અને બધાએ જે રીતે બધા જોડે મળીને ભાઈઓ બહેનો ઓલ કમ્યુનિટીઝ ઓલ કાસ્ટ બહાર આવ્યા અને શું કહેવાય, આપણે કેન્ડલ લાઇટ કર્યા, ગવર્મેન્ટ સામે શું કહેવાય નારા ઉઠાયા કે ભાઈ વી શુડ સી ટુ ઇટ, ધ ગવર્મેન્ટ શુડ સી ટુ ઇટ કે આવું ના થાય. એટલે આપણે લો સ્ટ્રોંગર બનાવ્યા, કમ્યુનિટીઝ એ રીતે બહાર આવી કે હા દીકરીઓ, અગર આ દીકરીઓ પર આ થાય છે તો ધે આર નોટ કોલ્ડ વિક્ટિમ્સ, ધે આર કોલ્ડ સર્વાઈવર્સ. પછી સમાજ, પછી એડમિનિસ્ટ્રેશન, પોલીસ સેન્સિટાઈઝ થઈ, યુ નો એવરીથિંગ હેપન્ડ. હવે જ્યારે આ બધું થયું ત્યારે ઓબ્વિયસલી એટ ધ બેક ઓફ ધ માઇન્ડ આપ એટલે બધાને એવી ખુશી થઈ કે યસ હવે વી વિલ મૂવ ટુવર્ડ્સ અ ફોરવર્ડ ડિરેક્શન. અને આપણી બહેનોને દીકરીઓ, આપણે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ છીએ, સશક્તિકરણની વાત કરીએ છીએ, તો આ બહેનો વિલ ફીલ સેફ. પણ અનફોર્ચ્યુનેટલી ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ ધેટ કે આ કેસીસ વધ્યા. હવે ઇફ આઈ લુક ઇટ ઇન અ ડિફરન્ટ વે, અગર હું બીજી રીતે જોવા જાઉં તો મેબી એવું હતું કે આ કેસ તો હતા જ બહુ બધા, પણ લોકો બોલતા નહોતા. પણ થેન્ક્સ ટુ મીડિયા, જેને આને આખું જે પોઝિટિવ પ્રોજેક્શન આપીને કહ્યું કે શી ઇઝ નોટ અ વિક્ટિમ, શી ઇઝ અ સર્વાઈવર, જે આપણે નવા લોઝ આવ્યા, મોડિફાઈડ લોઝ આવ્યા, સેન્સિટાઇઝેશન થયું, જેટલું બી થયું, આપણે એવું નથી કહેતા કે બધું ફૂલ થઈ ગયું, પણ જેટલું બી થયું, સો થેન્ક્સ ટુ ધેટ, થેન્ક્સ ટુ જે સમાજની જાગૃતતા થઈ, થેન્ક્સ ટુ ઓલ દેટ કે કેસીસ નોંધાવા લાગ્યા. નાઉ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે ચલો કેસીસ તો નોંધાવા લાગ્યા, પણ અનફોર્ચ્યુનેટલી આ બધું તો બહુ પોઝિટિવ આમ જોવા જઈએ કે ચલો થતા હતા એવું આપણે માની લઈએ છીએ. કારણ કે પહેલાં એવું હતું કે ભાઈ નહીં થતા હશે, પણ હવે થતા હતા અને કેસીસ નોંધાવા લાગ્યા. હવે બીજી એવી આશા હતી કે જેમ આપણે બીજી કન્ટ્રીઝમાં જોઈએ છીએ કે ભાઈ જ્યારે કોઈ રેપ વિક્ટિમ હોય છે તો એને તરત સજા થાય છે, જાત જાતની સજાઓ થાય છે. આપણે એક વખત ફાંસીની સજા બી માગતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી રેરેસ્ટ ઓફ ધ રેર હોય તો જ ફાંસીની સજા આવે, ના તો બાકી બીજી જે નોર્મલ એટલે જે બધી લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટની જે સજા છે આવે. હવે એવું થયું કે જ્યારે આપણે આ બધા આ બધું વિચારતા હતા અને આ બધું પ્રોસિજરમાં લાવી આવ્યા લાગ્યું, ત્યારે અનફોર્ચ્યુનેટલી એક ચીજ બહુ ઢીલી પડી છે, ને એ છે જ્યુડિશિયરી. હું એટલા માટે કહું છું જ્યુડિશિયરી ઢીલી પડી છે કારણ કે મારી પાસે કોઈ એક ફિગર્સ છે જે બહુ જ ખરાબ ફિગર્સ છે, અને એ ફિગર્સ એ છે કે જે કન્વિક્શન, જેને કે ના ખાલી બહેનો રિલેટેડ જ વાત કરું છું, બીજા ચોરી ચકોરી એવા કેસીસની વાત નથી કરતી, કે લેટ અસ 100 કેસ બહેનોના કોર્ટમાં જતા હોય તો એ 100માંથી ખાલી 12 લોકો એટલે 12% કન્વિક્શન થાય. કન્વિક્શન એટલે 12 લોકોને સજા મળે કે હા ભાઈ તે ગુનેગાર છે, બાકીના બધા 88 લોકો બચી જાય. બચી જાય એટલે કે ભાઈ એને કંઈ ઇન્વેસ્ટિગેશનમાં લૂપ હોય, વિટનેસ હોસ્ટેલ થઈ ગયું હોય, એની વિટનેસ હોસ્ટેલ એટલે જે વિટનેસ જોઈએ કે ના ના મેં તો કશું જોયું નહોતું, કશું થયું નહોતું, યા પેલી છોકરી કોમ્પ્રોમાઇઝ પોઝિશનમાં જે કે હા ભાઈ હવે પતાવો કારણ કે એના મા બાપને ધમકાવવામાં આવ્યું હોય, એટલે એનું આ બધું થઈ અને ઇન શોર્ટ જે 100 કેસમાંથી ખાલી 12ને સજા મળે અને 88 છૂટી જાય. આપણને બધાને એવું હતું એ વખતે કે અગર સ્ટ્રોંગ સજા થશે તો લોકો ગભરાશે કે ભાઈ આવા આવું અમે કરશું તો અમને, જેમ મેં ના કહું કે બીજી સાઉદી કન્ટ્રીઝમાં ખરેખર તો હાથ કાપી નાખે ને બધું કાપી નાખે છે કે જ્યારે લોકો આવા 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 રેપ જેવા ક્રાઇમ કરે છે, પણ અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં આવું ના થયું. કારણ કે મેં કહ્યું જ્યુડિશિયરી વીક પડી. હજી એક બીજો પોઈન્ટ કહી દો, જ્યુડિશિયરી વીક સાથે સાથે પેન્ડન્સી ઓફ કેસ 95% પેન્ડન્સી. પેન્ડન્સીનો મતલબ એ કે લેટ અસ સે કે અગર આ વર્ષે 100 કેસ દાખલ થયા હોય તો ખાલી 5 કેસનો રિઝલ્ટ આવે, બીજા 95 કેસ બીજા વર્ષ જાય, પછી એ રીતે યુ નો શું વધતું જાય, આપણને પાઇલઅપ થતું જાય. એટલે આના લીધે થયું છે શું અત્યારે કે લોકોને, આ તો એક 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 ડાયરેક્શનમાં વાત કરું છું, પછી આ પોલિટિકલ ડાયરેક્શનમાં પછી આવીશ, એટલે જે લોકો છે જે આ આ ઘૃણા કરે છે એ લોકોને થાય છે કે કુછ નહીં હોતા, કારણ કે જે પેલા 88 લોકો ખાલી 12 જન કન્વિક થયા, જે 88 બચી ગયા એને તો કહી દીધું કે કુછ નહીં હોતા, દે નો હાઉ ટુ મેનેજ ધ ઇન્વેસ્ટિગેશન, દે નો હાઉ ટુ મેનેજ ધ પોલીસ, દે નો હાઉ ટુ મેનેજ ધ જ્યુડિશિયરી, દે નો વોટ આર ધ લૂપહોલ્સ, એટલે આ લોકોનો કોન્ફિડન્સ આવે છે. હવે આપણે અત્યારની આ અગર પર્ટિક્યુલરલી, કારણ કે આ બે કેસ આપણને એકદમ પાછા ઘણા કેસીસ હિલાવી દે છે, પણ જે આજે કેસ થયો છે, આજે જે દીકરીનો કેસ થયો છે અને જે ઉનાવનો કેસ થયો છે, એ બંને કેસ હું થોડા ડિસ્કસ કરવા માગું છું. એટલા માટે કારણ કે બંને બિલકુલ વેરિડ કેસ છે. તમે જોશો
તો બંને કેસીસ એટલે એક કઈક એક મોટિવ સાથે છે, એક કેસ એક મોટિવ સાથે છે ને એક કેસ પોલિટિકલ છે. આપણે ઘણા પોલિટિકલ કેસીસ સાંભળ્યા છે, આપણા ગુજરાતમાં બી પેલો નલિયા કાંડ હતો, એટલે પોલિટિકલ કેસ. અનફોર્ચ્યુનેટલી કોઈ બી ચીજ, એનીથિંગ વિચ ગેટ્સ ઇન ટુ પોલિટિક્સ ગેટ્સ ડર્ટી. કારણ કે શું થાય છે કે એકબીજા પર ટપલી દાવ ચાલુ થઈ જાય છે કે ભાઈ પેલા જેને રેપ કર્યો, કારણ કે મને આઈ વોઝ સી ટુ બી ઓનેસ્ટ, જે યુપીની આપણા યોગી આદિત્યનાથની સરકાર છે, આ જ્યારે એમને ના પેલા શું કહેવાય રોમિયો સ્કોટ્સ કરી, અત્યારે જે રીતે એમને પેલા એ ત્યાં ક્રાઇમ ઓછું થયું છે એવું સાંભળવા મળ્યું છે, થોડા ફિગર્સ એવા આવ્યા છે, પણ અનફોર્ચ્યુનેટલી જે રીતે આ પર્ટિક્યુલર કેસ હેન્ડલ થઈ રહ્યો છે એનાથી એવું લાગી રહ્યું છે કે આ ભયંકર અ પર્સન લાઈક ધ સીએમ, અ સ્ટ્રોંગ સીએમ, આઈ કોલ હિમ અ સ્ટ્રોંગ સીએમ લાઈક યોગી આદિત્યનાથ, હી ઇઝ નોટ એબલ ટુ કંટ્રોલ ધીસ કેસ ઇન ટર્મ્સ ઓફ કે અગર લેટ અસ સે કે આ આ આ જે થયું છે, ચલો હજી પ્રૂવ થયું નથી, પણ અગર બીજા કેસીસમાં અગર છોકરી આક્ષેપ કર્યો છે તો અકોર્ડિંગ ટુ લો, અકોર્ડિંગ ટુ લો જ્યારે આક્ષેપ થાય છે ત્યારે તરત એફઆઈઆર ફટે છે અને એના પર કાર્યવાહી થઈ રહી છે. અનફોર્ચ્યુનેટલી જ્યારે એફઆઈઆર ફાટી છે ત્યારે જેટલું મને ખબર છે કે અંદર એવું કહેવામાં આવે છે કે વિક્ટિમનું નામ જ નથી લખાયું, અરે વિક્ટિમ સોરી જેના કામ કર્યું છે એનું નામ નથી લખાયું. કેમ ના લખાયું? કારણ કે છોકરી તો ઓપનલી કહી રહી છે કે ભાઈ આ જે મિનિસ્ટર છે, અરે સોરી મિનિસ્ટર શું, એમએલએ એમએલએ છે, એને મને રેપ કરી છે એ ને એના બધા સાથીદારો. હવે એના એના પપ્પાને એટલા હદ સુધી કે છોકરી એટલી કંટાળી ગઈ, એ લોકોનું ફેમિલી એટલું કરે, કારણ કે હું આજે એટલે બોલી શકું છું કારણ કે મારી પાસે બી એવા કેસીસ આવે છે જેમાં ફેમિલી કંટાળી જાય છે કે હવે અમે શું કરીએ, અમને ન્યાય નથી મળી રહ્યો. એ લોકો ન્યાય માંગે છે. ના તો ઘણી વાર તો આપણે પહેલાં ખબર છે શું કહેતા હતા, આપણે બધા કહેતા હતા કે ભાઈ છોકરીને નવડાવીને ઘરે બેસાડી દેતા હતા, ચૂપ બેસતા હતા સમાજના ડરથી, પણ હવે એ તો ડર રહ્યો નથી, સમાજ બહાર આવી રહ્યું છે, એ લોકોને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે ને એ લોકો પોતા માટે બી ન્યાય માગે છે ને કોઈ બીજી દીકરી ના જોડે ના થાય એના માટે બી માગે છે. પણ હવે અત્યારે શું થઈ રહ્યું છે કે હવે આ જે પોલિટિકલ કેસીસ છે, તો એક બાજુ ટપલી ડાવ ચાલુ થઈ ગયો, બીજું એફઆઈઆરમાં પેલા ભાઈનું પેલા એમએલએનું નામ જ ના લખાયું, અને પછી હવે અગર ઓન ઇવન મોરલ ગ્રાઉન્ડ ધ ગવર્મેન્ટ શુડ હેવ ટેકન હિઝ રેઝિગ્નેશન, કે ભાઈ જ્યાં સુધી આ ક્લેરિટી ના થાય ભાઈ તમે સ્ટેપ ડાઉન કરી દો. એ બી નથી થયું. પછી એના જે હવે જે પેલો એમએલએ છે એના કંઈક ભાઈને પકડ્યું. હવે એ જે એમએલએની આખી તમે હિસ્ટ્રી વાંચશો ને, જેટલી મેં વાંચી ફેક્ટ છે ઓફ કે આ બધા મળશે, તો હિસ્ટ્રીમાં એ બતાવે છે કે સૌથી પહેલાં તો એનો મતલબ નથી કે એમએલએ ટર્ન કોટ એટલે આ પાર્ટીથી પાટલી બદલો એટલે રેપિસ્ટ છે, એવો એનો મતલબ નથી થતો, પણ ઇઝ બેઝિકલી આપણે એક મેનસની મેન્ટાલિટીની વાત કરીએ કે આ એ પહેલાં બીએસપીમાં હતો, પછી એસપીમાં આવ્યો, પછી અત્યારે બીજેપીમાં આવ્યો, એટલે જીસકી થાલ મેં લડ્ડુ ઉસકી થાલ મેં હમ. હવે આ જે એમએલએ પર્ટિક્યુલર છે જેને ટ્રેક રેકોર્ડ આપે છે, તો એના બે ભાઈઓ છે જે સો કોલ્ડ મસલ પાવર એટલે ત્યાં ફૂલ દાદાગીરી કરવાની, અત્યાર સુધી એ દાદાગીરી કરીને જ અત્યાર સુધી કે બે કે ત્રણ ટર્મ, આઈ થિંક ત્રણ ચાર ટર્મથી આ ભાઈ એમએલએ ત્યાંના બની રહ્યા છે. એટલે અલ્ટિમેટલી અગર ઇફ યોગી આદિત્યનાથની અગર આપણે ગવર્નમેન્ટની વાત કરીએ, અગર એમનું રૂલની વાત કરીએ, તો વી એક્સપેક્ટ જ્યારે અગર એ કહે છે કે આજની તારીખમાં અગર ક્રાઇમ ઓછો થયો છે, હી ઇઝ ફેવરિટ ડાયલોગ, આ બોલિવૂડ ડાયલોગ છે પણ એમનો ફેવરિટ ડાયલોગ છે, ઠોક દેંગે ઠોક દેંગેની જ્યારે વાત થાય, દેટ મીન્સ કે દેર મીન બિઝનેસ. અને પણ અનફોર્ચ્યુનેટલી આ જે એમએલએ છે જે ત્યાંનો સોકોલ બાહુબલી ગણાય છે એને હજી બી કોઈ ટચ નથી કરી શક્યું. હવે કમિંગ બેક, જ્યારે પેલી ફેમિલીએ ન્યાય માટે ગુહાર કરી ત્યારે એની ફેમિલી એટલા હદ સુધી કંટાળી ગયા, તો કોઈને શોક નથી થતો કે ભાઈ તમે ઊભા રહી જાઓ કે ભાઈ અમે સેલ્ફ ઇમોલેશન કરશું, અમે સેલ્ફ ઇમોલેશન એટલે આત્મવિલોપન કરશું. પણ થયું શું કે ત્યાં એ લોકોની આટલી હિંમત હતી, ફેમિલીને ન્યાય માટે હિંમત હતી, એ લોકોએ કર્યું, તો એના ફાધરને પકડી લીધો અને ફાધરને માર્યો. આપણી પાસે કાલે બી આપણે આના બધા ફૂટેજો જોયા છે ને, બહુ ખરાબ રીતે માર્યો છે. અને અનફોર્ચ્યુનેટલી હવે થયું શું, એ બી આ બહુ હાસ્યપદ વાત છે કે બધા ઉપરવાળા તો સંભાળીને બેઠા છે, પણ બિચારા કોન્સ્ટેબલો, પછી પેલા ત્યાંના પેલા પીઆરઓ કે જે બી કહેવાય સ્ટેશન ઓફિસર, એ લોકો સસ્પેન્ડ થઈ ગયા. કેમ કે ભાઈ તમે આને હોસ્પિટલ નહીં લઈ ગયા અને પાછા કસ્ટડીમાં મૂકી દીધું, આટલો માર પડ્યો એટલો ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટેડ રપ્ચર થઈ ગયો માણસનો. તો એ બધું કંઈક જૂઠા સાચા કર્યા છે, હવે ભગવાન જાણે શું જૂઠા સાચા કર્યા, પણ ઇન શોર્ટ એવું બતાવ્યું કે ભાઈ આને કશું થયું નથી ને પછી ઓબ્વિયસલી આ બિચારો આ એક્સપાયર થઈ ગયો. એટલે આ બધું જો આ એક જૂઠ છુપાવવા માટે તમે જોઈ રહ્યા છો કેટલી ગંદકી ને કેટલું નેગેટિવ ચાલી રહ્યું છે. અને હજી બી એ દીકરી અત્યારની તારીખમાં એ દીકરીને ત્યાંના આઈ થિંક ડીએમએ એક હાઉસ એક ઘરમાં મૂકી દીધી છે, ત્યાંને પાણી બી નથી પૂછાતું ને કે છે તને પ્રોટેક્ટ કરવા મૂકી છે, એટલે હજી એ નથી સમજાતું. એટલે એનો આવા જ્યારે એક્ઝામ્પલ્સ આવે છે ત્યારે આપણને થાય છે કે જ્યારે આપણે
આપણું ગુડ ગવર્નન્સની વાત કરતો હોઈએ, આપણા ટોપ ધ આપણા જે શું કહેવાય ટોપ લેવલના મિનિસ્ટર્સ છે, આપણા જે આપણા રાજ્યસભાના એમએલ, મને હજી બી યાદ છે કે રાજ્યસભામાં જ્યારે નિર્ભયા કાંડ થયો હતો આપણા જયાપ્રદા અને જયા બહાદુરીબેન, પછી બીજા આઈ થિંક આપણા સુષ્મા સ્વરાજબેન, એ લોકો બધાને આખું હિલચલ થઈ ગઈ હતી એમાં. તો અત્યારે આપણે એઝ અ લેડી, હવે હું બહેનોની વાત કરવા માગું છું, બહેનો પોલિટિશિયન્સની વાત કરવા માગું છું કે આમ તો આપણે કહીએ છીએ ભલે જેટલી બી બહેનો પોલિટિક્સમાં છે, આપણે અત્યારે ગણવી નથી કેટલી છે શું છે, પણ જેટલી બી છે તો મને થાય છે કે એક કે આ બહેન બી બહાર નથી આવીને બોલી શકતી, કારણ કે અલ્ટિમેટલી એક પાર્ટી તો એની જગ્યાએ છે, પણ જ્યારે માણસ હશે, હ્યુમેનિટી હશે, બહેન હશે તો પાર્ટી બનશે, ને તો આમ પાર્ટી નથી બનવાની. એટલે એક બી બહેન આવીને નથી બોલી શકતી. એટલે જ્યારે આ બધાની વિચારને સોચ આવે છે ત્યારે થાય છે કે વેર આર વી વોર હેડિંગ ટુ, બસ એવરીથિંગ ઇઝ ગોઈંગ અરાઉન્ડ પોલિટિક્સ, બધાને પાવર જોઈએ છે, બધાને પૈસા જોઈએ છે, તો માણસનું શું? કારણ કે આમ તો તમે બતાવો છો. એટલે અલ્ટિમેટલી અગર આજની તારીખમાં જે આપણે આપણે જે લોકો છે, અલ્ટિમેટલી હવે આપણે એઝ અ લોકો વિચારવું પડશે કે આપણે ક્યાં જઈ રહ્યા છે, જે તમારો ડાયલ પહેલો પોઈન્ટ હતો, પહેલો જ પોઈન્ટ છે, બિલકુલ બિલકુલ. આપણે આપણે બસ અગર આપણું જ વિચારશું, આપણે કોઈ આપણી બહેનનું નહીં વિચારશું, કોઈકને મદદ નહીં કરશું, તો આપણે ક્યાં જઈ રહ્યા છે. અને અત્યારની તારીખમાં એવી હાલત થઈ ગઈ છે કે મારે બિચારા પોલીસવાળા, હું બિચારા કહું છું, કારણ કે આમ તો એ લોકો પાસે સત્તા છે, એ લોકો બધું જ કરી શકે છે. આપણું કોન્સ્ટિટ્યુશન ને એ લોકોની રૂલ બુક, એ લોકોને બધી રાઇટ્સ આપી છે, પણ એ લોકો હાથ બાંધીને બેસી ગયા છે. કારણ કે અનફોર્ચ્યુનેટલી જે પોલિટિક્સ ને પોલીસ, પોલિટિશિયન્સ ને પોલીસનું જે નેક્સસ છે, જેને કહેવાય છે પાવર અને મનીનું નેક્સસ, આ નેક્સસ એટલું ગાઢું છે, એટલું સ્ટ્રોંગ છે કે એ લોકો એ ભૂલી જાય છે, પોલીસવાલા ભૂલી જાય છે કે એ લોકોએ શપથો લીધી છે નાગરિકોને હેલ્પ કરવાની, પોતાની ડ્યુટી કરવાની, પણ એ બી એ લોકો ભૂલી જાય છે ને એ લોકો પોતાના હાથ બાંધીને વહેંચી જાય છે. ના તો હું તમને કહું કે ઇન્ડિયાની પોલીસ, નોટ જસ્ટ યુપી બોલો યા ગુજરાત બોલો, ઇન્ડિયાની પોલીસ એટલી સક્ષમ છે કે એ કંઈક બી, કારણ કે આઈ નો એ લોકો ઈચ્છે છે તો કંઈ બી કરી શકે છે, બરાબર છે. એક્ઝામ્પલ આપો, યુપીની પોલીસ તો ગાય ખોવાઈ જાય છે એ બી શોધી આપે છે, બળદ ખોવાઈ જાય છે ને શું કહેવાય પોપટ ખોવાઈ જાય છે એ બી શોધી આપે છે, એટલી સક્ષમ પોલીસ છે. પણ આ કેસમાં એ લોકો આ તમાશા જોઈ અને દીકરીને ન્યાય નથી મળી રહ્યો તે પ્રેશરાઇઝ થઈ રહી છે, તો માણસ તો હિંમત હારવાનું છે ને, માણસ તો તૂટવાનું છે. એ લોકોને તો બિચારાના ફાધર આ કેસમાં બિચારા એક્સપાયર થઈ ગયા, અને હવે હજી પત્યું નથી, હવે તો એમના અંકલને ધમકી અપાઈ રહી છે. જી બિલકુલ, પરિવારજનોને એટલા હદ સુધી કે ફૂટેજ આવી રહ્યા છે, હવે ફૂટેજ રેકોર્ડિંગ ના આવી રહ્યા છે કે પેલા એમએલએ ના ભાઈ કે અંકલ કોઈ કે દીકરીના અંકલને ફોન કરીને કહ્યું કે ભાઈ આ જાઓ ઇસકો સબ બંધ કરો, ભૂલ જાઓ એમ તેમ. એટલે દે ફોર ધેમ સી, એ લોકો જ્યારે તમે પોલિટિશિયન હોવ છો, કારણ કે આ બીજા બી આ લોકોએ કર્યું જ હશે 100%, કારણ કે જે રીતે આખું મોડસ ઓપરેન્ડી દેખાઈ રહી છે, આ બીજી બી છોકરીને હેરાન કરી છે, બીજી શું એક નહીં 5-10ને કરી હશે, પણ એ વખતે બિચારી દીકરીઓ કે બહેનો પાસે એટલી હિંમત નહીં હોય, આ દીકરીને બહેન પાસે હિંમત આવી છે ને બહાર આવી છે. તો આ લોકોનું જે આખું મોડસ ઓપરેન્ડી છે, અને પછી તમે ડાયલોગ બી સમજશો તો કેવા ડાયલોગો મારે છે ખબર છે, એ તો નીચ સ્તર કે લોગ હે ના, આવા બધા ડાયલોગ મારે છે. નીચ સ્તર હોય કે કઈ બી સ્તર હોય, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તમે શું કર્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે નીચ સ્તરને લોગો હતા તો પછી તમે જઈને એને રેપ કેમ કરી, એટલે યુ નો શું, દેર આર લોટ ઓફ થિંગ્સ વિચ ગો બિયોન્ડ ઇટ. પણ અનફોર્ચ્યુનેટલી તમારા અને મારા જેવાએ, આઈ મીન પેલા શું કહેવાય, બોલ્યા અને બલાપા કર્યા વગર વી ડોન્ટ હેવ એની ચોઇસ, બટ વોટ વી કેન ડુ. અગર આજે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, એટલીસ્ટ ચાર લોકો આ સાંભળી રહ્યા છે, જાગૃતતા થઈ રહી છે, કારણ કે અગર આજે આ દીકરીએ હિંમત કરી છે તો એટલી હિંમત કરી છે કારણ કે એને પહેલાં બી લોકોની હિંમત જોઈ છે. એટલે વી શુડ સપોર્ટ હર ઇન વોટ એવર વે વી કેન એન્ડ સી ટુ ઇટ. આઈ એમ શ્યોર કે મીડિયા વિલ કીપ અ પ્રેશર, દેર શુડ બી ધ્યાના એનજીઓ જે ગ્રુપ્સ છે, પ્રેશર ગ્રુપ્સ બનાવી અને આપણે એ ધે સી ટુ ઇટ કે આ દીકરીને ન્યાય મળે. અને આ જે એમએલએ છે જે ફરી રહ્યો છે, પેલો શું કહેવાય કોલર ઊંચો રાખીને કે મેને તો કુછ નહીં કિયા, હવે અનફોર્ચ્યુનેટલી આવા કેસીસમાં એક બીજી વાત ભૂલી ગઈ કહેતા, મારે સાથે બી એવું, એટલે મેં જોયા છે કે વાઇફ આવી જાય છે પ્રોટેક્ટ કરવા. આ કેસમાં બી શું થયું કે આની વાઇફ આવી ગઈ કે ભાઈ નાર્કો ટેસ્ટ કરો. હવે ભાઈ જે એમએલએને કોઈ પકડી નથી શક્યું, નાર્કો ટેસ્ટમાં ખબર છે તમને ને મને કેટલા સાચા જૂઠા થવાના છે, બરાબર છે. તો એ કહે છે નાર્કો ટેસ્ટ કરો ને અમે ટ્રોમેટાઇઝ થઈ ગયા, મારી દીકરીઓ ટ્રોમેટાઇઝ થઈ ગઈ, આ થઈ ગયું તે થઈ ગયું. ભાઈ તું તો ખાલી ટ્રોમેટાઇઝ થઈ છે, તું તો ખાલી તારે મેન્ટલી એ થયું છે, પેલી બિચારી દીકરીનું તો રેપ થયું છે ને એના પપ્પા ગુમાયા છે બેન. એટલે તમારે બી તમારો પતિ છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ, એમાં ના નથી, પણ તમારા પતિ શું શું
એક્ઝામ્પલ આપું છું. વચ્ચે એક અમદાવાદ નો જ કેસ હતો, 11-12 વાગ્યાનો રાતનો કેસ હતો. એક બેન નો ફોન આવ્યો કે ભાઈ આવી રીતે મને બાજુવાલા છે, કઈક હતું રીઝન, એટલે હેરાન કરે છે અને કઈક થપ્પડ બપ્પડ માર, કઈક એવું બી કઈક થયું હતું. એટલે પોલીસ પહોંચી ઓબ્વિયસલી. હવે અનફોર્ચ્યુનેટલી, હવે મારાથી બોલાય નહીં પણ અનફોર્ચ્યુનેટલી પોલીસે શું કર્યું, એ જે બિચારી બહેને પોલીસને કમ્પ્લેન કરી કારણ કે મારાથી રાઉટ થયું હતું, પોલીસે શું કર્યું, પોલીસની ગાડી તો પહોંચી ગઈ પણ એ બહેનને ગાડીમાં બેસાડી દીધા અને બહેનને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ને જે પેલો ગુનેગાર હતો એને એને કહ્યું કે તું આ જાઓ. એટલે એ પછી, એટલે અલ્ટિમેટલી સી હકીકતમાં પોલીસ શું કરે કે પેલો જે ગુનેગાર હોય એને ગાડીમાં લઈ જવા જોઈએ, બરોબર છે? ઠીક છે. એટલે બિચારા બેન તો પેલી ગાડીમાં જાય, એ બેન ગુનેગાર બનીને ગયા પોલીસ સ્ટેશન. હવે પેલો ભાઈ આવ્યો, નથી આવ્યો નથી, 15-20 મિનિટ અડધો કલાક પછી એની ગાડીમાં એના બૈરાન લઈને આવ્યો અને એના બૈરાન પાસે એવી કમ્પ્લેન કરાઈ કે આ બેન અમારા ઘરમાં ઘૂસી ગયા હતા અને આ બેન કંઈક કરતા હતા એટલે અમે એમને રોક્યા. એટલે તમે સમજ્યા? જી. અત્યારે ક્યાંક ખોટું બોલીને કઈ રીતે ચિત્રને અવરોધ રીતે પ્રદર્શિત કરવું, વાઇફ ઊભી રહી જાય છે હસબન્ડને પ્રોટેક્ટ કરવા. જી. અને તેમ છતાં જાણ્યા બાદ પણ કે જ્યારે તેમના હસબન્ડનો વાંક છે પરંતુ કદાચ પબ્લિક સામે એક એવી તેમની છબી ન ડહોળાય, પરિવારની ઇમેજ ન ડહોળાય.